તાલુકામાં થી સરકારી અનાજ નું મસ મોટું કૌભાંડ ફરી બહાર આવતા સુરત જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ઉલપાર તાલુકામાં આવેલા એક ખાનગી ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન અહીં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો, જે અંગેની જાણ જિલ્લા પુરવઠા વિભાગ અને મામલતદારને કરાતા તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। જો કે સરકારી અનાજની ગુણી પ્રાઇવેટ ગુણીમાં તબદીલ કરી અનાજની કાળાબજારી કરવામાં આવતો હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। સરકારી અનાજના કાળાબજાર પાછળ નાનું લાલ તેમજ ખતીક નામના શખ્સોના નામ સામે આવ્યા છે। સુરત જિલ્લામાંથી ફરી એક વખત સરકારી અનાજનો મસ મોટું કૌભાંડ સામે આવ્યું છે। પુરવઠા વિભાગની ચાલતા સરકારી અનાજના મસ મોટા કૌભાંડનો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે। સુરત જિલ્લાના ઉલપાડ તાલુકામાં આવેલા સોનીફળિયામાં એક ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો મોટા પાયે કાળાબજારીઓ દ્વારા સંગ્રહ કરવામાં આવ્યો હતો। ગ્રાહકોના હકનો કોળિયો છીનવી મસમોટી કમાણી રળી લેતા અનાજ માફિયાઓ આ દરોડા બાદ ઉઘાડા પડ્યા હતા, જે અંગેની જાણ સુરત જિલ્લા પુરવઠા વિભાગ અને મામલતદારને થતા તમામ અધિકારીઓ દોડતા થયા હતા। મારું નામ છે ગોપાલ ઇટાલિયા। આજ રોજ સુરતના ઓલપાડ ખાતે અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજ સગે વગે કરવાના કાવતરાની જાણકારી મળતા ઓલપાડ પોલીસને સાથે રાખી અહીંયા ચેક કરતા મોટી સંખ્યામાં આ સરકારી અનાજ એને સરકારી કંતાનમાંથી બારદાનમાંથી બદલી અને પ્રાઇવેટ બારદાનમાં બદલવાનું આખું કૌભાંડ સામે આવતા જિલ્લા પુરવઠા તંત્રને જાણ કરી, જિલ્લા કલેક્ટરશ્રીને જાણ કરી, મામલતદારશ્રીને જાણ કરી અને અહીંયા કાર્યવાહી કરે છે। આવા બે મોટા ગોડાઉન પકડાયા છે, જેમાં અહીંયા અત્યારે 1000 જેટલી બોરીઓ, જેમાં ઘઉં, ચોખા, ચણાની દાળ, ચણા સહિતનું બધું અનાજ પકડાયું છે। આ અનાજનો જ્યારે જોઈએ ત્યારે લોકડાઉન દરમિયાન ગરીબોને આપવા માટેનું જે અનાજ હતું એના સિક્કા અને એના બેનર છે, એ ગરીબોનું અનાજ અહીંયા પહોંચી ગયું છે। હું એનામ ચૌહાણ, મામદર, ઉલપાડ। અંદાજે 1.5 કલાક પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા મને ટેલિફોન સૂચના મળતા કે ઉલપાડ તાલુકામાં રામચોકમાં એક બેન ઉપયોગી રહેણાંકનું મકાન આવેલ છે। આ મકાનમાં અનાજનો જથ્થો, ઘઉંનો જથ્થો પડેલ છે, એટલે મેં તાત્કાલિક 2 મિનિટમાં અમારા નાયબદાર પુરવઠાને સ્થળે મોકલેલ છે। ત્યારબાદ ફરીથી ફોન આવતા કે જથ્થો વધારે હોવાથી તમે પણ આવી જાઓ, એટલે હું પણ તાત્કાલિક 10 મિનિટમાં સ્થળે પહોંચી ગયો છું। હાલ અત્યારે આ રામચોકમાં હું પણ હાજર છું। આ ઘઉંનો જથ્થો જે છે એ જથ્થો કોનો છે અને આ રહેણાંકનું મકાન કોનું છે એની તપાસ અત્યારે ચાલુ છે। પણ જાણવા મુજબ જે બાજુમાં પણ એક ગોડાઉન આવેલ છે, એ ગોડાઉનનું પણ અંદાજે 400-500 ઘઉંના કટા હશે, એની એક અમારી બીજી ટીમ પણ તપાસની કામગીરી ચાલુ છે। માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DSO સાહેબ, માન્ય SDM સાહેબની સૂચના મુજબ મેં મૌખિક સાહેબને ચર્ચા કરેલી છે અને જે કોઈ પણ વ્યક્તિનો જથ્થો છે એ જથ્થો અમે તપાસના અંતે એને સીઝ કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। સોનીફળિયાના ખાનગી ગોડાઉન પરથી મળી આવેલ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। દરમિયાન ગોડાઉનમાં સરકારી અનાજની ગુણી પ્રાઇવેટ ગુણીમાં તબદીલ કરી અનાજનું મોટા પાયે કાળાબજારી કરવામાં આવતું હતું, જ્યાં પુરવઠા વિભાગની પ્રાથમિક તપાસમાં ગોડાઉન નાનું લાલ અને ખતીક નામના ઈશમનું હોવાનું બહાર આવ્યું છે। જ્યારે સરકારી અનાજના કાળાબજાર કારોબારમાં ઓલપાડના દિનેશ, કિશન અને ચંદ્રેશ નામના મુખ્ય સૂત્રધારોના નામો હાલ ચર્ચામાં આવ્યા છે, જે બાબત તપાસ માંગી લે છે। પરંતુ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન જિલ્લા પુરવઠા વિભાગની કામગીરીની પોલ હાલ ઉઘાડી પડી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।